રાજ્યમાં સતત ત્રીજા દિવસે નોંધાયા કોરોનાના રેકોર્ડ બ્રેક નવા કેસ 24,485 લોકો સંક્રમિત 13 લોકોના મોત અમદાવાદમાં કોરોનાના કુલ કેસ 3,00,000 ને પાર પહેલીવાર 24 કલાકમાં 10,000 નજીક નવા કેસ 7 દર્દીઓના એકમાત્ર અમદાવાદમાં જ મોત દિલ્હી અને ઝારખંડમાં આરટીપીસીઆર ટેસ્ટના ઘટાડ્યા ભાવ હવે માત્ર 300 રૂપિયા જ અપાશે આરટીપીસીઆરના મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણ વચ્ચે સ્વસ્થ દર્દીઓની સંખ્યા વધુ નવા 46,000 કેસ સામે એક દિવસમાં 52,000થી વધારે દર્દી સાજા થયા રાજકોટ એલઆરડી પીએસઆઈમાં ભરતીના નામે છેતરપિંડી કેસમાં વધુ બે શખ્સોની ધરપકડ નિલેશ મકવાણા અને આરિફ સિદ્દીકીને કોર્ટમાં કરાશે રજૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કરશે સોમનાથ સર્કિટ હાઉસનું વર્ચ્યુઅલ લોકાર્પણ 30.55 કરોડના ખર્ચે અદ્યતન અતિથિગૃહમાંથી દેખાશે મંદિર પરિસરનો નજારો ખોડલધામમાં માં ખોડિયાની મંગળા આરતીમાં ચેરમેન નરેશ પટેલે કર્યા દર્શન ખોડલધામના પાંચમા પાટોત્સવના ઉત્સવમાં લાખો પાટીદારો વર્ચ્યુઅલી જોડાશે અમદાવાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના તો 2 દિવસ બાદ વધશે ઠંડીનો પ્રકોપ